નમસ્તે મિત્રો, ઓનલાઈન મેથ સાયન્સ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પાર્ટ બે, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ની અંદર જે જે મોસ્ટ આઈએમપી ટૂંક નોંધો છે કે જે પરીક્ષામાં પૂછાવાની સૌથી વધારે શક્યતાઓ છે, જે ટૂંકમાં એક ટૂંકમાંની 5 માર્ક્સની પ્રાયોરિટી છે, તો આ 5 માર્ક્સ કેવી રીતે મેળવવું એ અંગેની સરળ ટેકનિકો શીખતા હોય તો આ સરળ ટેકનિકોની અંદર અગાઉ આપણે અરીસાનું સૂત્ર છે, લેન્સનું સૂત્ર છે અને સ્નેલનો નિયમ, જે 5-5 માર્ક્સની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંક નોંધો છે, ક્વેશ્ચનો છે, એમની ચર્ચા કરી ગયા. આજે આપણે એવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાની છે, કાચના લંઘન વડે થતું વક્રીભવન સમજાવો, અથવા તો કાચના લંઘન વડે થતું પાર્શ્વીય સ્થાનાંતર સમજાવો. તો આ કાચના લંઘન વડે થતું વક્રીભવન એ વળે કેવું છે, તો એ સમજવા માટે આપણે એક આકૃતિ દોરીને સમજવું પડશે. તો જોઈએ કાચના લંઘન વડે થતું વક્રીભવન, તેમના માટેની સૌ પ્રથમ આકૃતિ. ધારો કે મારી પાસે એક કોઈ કાચનો લંઘન ટુકડો છે, એમને હું લંઘન ટુકડાને નામ આપી દઉં છું PQRS. આ કાચનો લંઘન ટુકડો છે. હવે આ કાચના લંઘન ટુકડાને મારે વારે વારે ઉપાડવાનો થશે, એટલે પેન્સિલની મદદથી એને ચારે બાજુ હું બોર્ડર દોરી દઉં છું, જેથી કરીને આ કાચનો લંઘનનો ટુકડો છે એ આપણે પાર્શ્વીય સ્થાનાંતર શીખીએ એ દરમિયાન એમની જગ્યાએથી સ્થાન ન બદલાવે. હવે શું કરીશું મિત્રો? તો કે કાચના લંઘનને ટુકડાને થોડી વાર માટે ઉપાડી દો. જસ્ટ મી ઇમેજિન કે કાચનો ટુકડો ઘડી ઉપાડી ગયો, ત્યારે સ્કેલની મદદથી એક કિરણ દોરી, પ્રકાશનું કિરણ દોર્યું, જેને હું નામ આપી દઉં છું A અને અહીંયા આગળ નામ આપું છું હું B. આ જે કિરણ છે એ કિરણને હું આપાત કિરણ તરીકે ઓળખીશ. આપાત કિરણ, યસ, આપાત કિરણ. PQ સપાટી પર જે બિંદુએ આપાત થયું છે તેને આપાત બિંદુ, અને આ સપાટીને દોરેલો આપાત બિંદુએ લંબ. હવે શું કરીશ? તો કાચનો લંઘન ટુકડો છે, હવે અહીંયા મૂકી દો. આગળ તો કે તમે ટાચણી જોઈ હશે, તો આ ટાચણીને આપાત કિરણ ઉપર ઉતારી દો. ત્રણ ટાચણીઓને લગાવી દો. ત્યારબાદ કાચના લંઘનની બીજી તરફ, એ કાચનો લંઘન છે એની બીજી તરફથી કોઈ એક ટાચણીને એવી રીતે ગોઠવો કે જેથી કરીને પાછળની તમામ ટાચણીઓ છે એક જ લાઈનમાં દેખાય, એક પણ ટાચણી આડાવળી દેખાવી જોઈએ નહીં. યસ, તો હું અહીંયા પહેલી ટાચણી એક ઉતારીશ, તો અહીંયા મને એક ટાચણીનું સ્થાન મળશે. આ એક ટાચણીનું સ્થાન મળ્યું કે આ બધી ટાચણીઓ અહીંયાથી છે કેવી દેખાય છે, એક જ લાઈનની અંદર દેખાશે. બીજી એક ટાચણી હું કોઈ, તો એ ટાચણી મને ક્યાંક અહીંયા ફૂટેલી હોય એવું દેખાશે. ત્રીજી ટાચણી ખૂતાડું તો એ મને અહીંયા ક્યાંક હોય. ચોથી ટાચણી ખૂતાડું તો એ અહીંયા. આવી રીતે બધી ટાચણીઓ એક જ લાઈનમાં દેખાશે. હવે શું કરવાનું? કાચ સંલગ્ન ઉપાડી દો, ટાચણીઓ છે કાઢી નાખો, અને ટાચણીઓ જે જગ્યા ઉપર છે એ બિંદુઓને જોડતી એક રેખા દોરી. યસ, આ એક રેખા દોરી દીધી જેને નિર્ગમન કિરણ કહેવાય. શું કહેવાય? નિર્ગમન કિરણ. ઓકે, તો અહીંયાથી એક એબી સપાટી છે આપાત કિરણ, અને ત્યાંથી PQ સપાટીએથી એમનું વક્રીભવન થાય, અને વક્રીભવન થઈ અને ક્યાં સ્થાન ઉપર પહોંચે છે, તો કે સી સ્થાન ઉપર. ક્યાં પહોંચશે? સી સ્થાન પર. અને અહીંયા સી સ્થાનેથી ફરીથી એમનું વક્રીભવન થશે. યસ, ફરીથી એમનું જે વક્રીભવન થશે એ કઈ રીતનું થશે તે જોઈએ જરા.
આ બધા બિંદુઓ અહીંયા મળશે અને આ એક ફરીથી કાચના લંઘનની બહાર નીકળતું કિરણ છે એને નામ હું આપીશ સી ડી. જો આ કાચનું લંઘન ન હોય તો આ પ્રકાશનું કિરણ છે આવી રીતે હવાના માધ્યમમાંથી પસાર થઈ જાય, પરંતુ વચ્ચે કાચનું લંઘન દાખલ કર્યું એટલે શું થયું? તો કે અહીંયા આગળ આટલું છે એનું વક્રીભવન થઈને આવી રીતે નિર્ગમન થયું. એ બી કિરણ છે, એ કોના માટે આપાત કિરણ છે? PQ માટે. તો એમનું વક્રીભવન કોણ કોણ છે? વક્રીભવન કિરણ તો કે B અને C, રેખાખંડ BC એનું વક્રીભવન કિરણ થશે. આવી જ રીતે સપાટી RS માટે, RS માટે આપાત કિરણ થશે BC અને તેમાંથી બહાર નીકળતું નિર્ગમન કિરણ થશે CD. યસ, આપાત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે, આપાત કિરણે આપાત બિંદુના દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય આપાત કોણ થીટા 1. શું કહેશો? આપાત કોણ થીટા 1. પછી આપાત બિંદુએ વક્રીભવન કિરણે અથવા તો વક્રીભૂત કિરણે જે કોણ બનાવે છે એને વક્રીભૂત કોણ થીટા 2 તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આરએસ સપાટી માટે, આરએસ સપાટી માટે બીસી આપાત કિરણ છે તો અહીં આપાત કોણ કોણ થશે? તો કે થીટા 3 અને અહીંયા વક્રીભૂત કોણ કયો થશે? તો કે થીટા 4. યસ, આ આપણી આકૃતિ તૈયાર થઈ. ત્યારબાદ ઉપરનું માધ્યમ છે એ હવાનું માધ્યમ છે જેને માધ્યમ 1 કહેવાય. માધ્યમ 1 હવાનું જ્યાં ઈટા નિરપેક્ષ વક્રીભવનાંકનું મૂલ્ય હંમેશા 1 હોય. હવામાં નિરપેક્ષ વક્રીભવનાંકનું મૂલ્ય 1. બીજું માધ્યમ છે એ કાચનું માધ્યમ છે. માધ્યમ 2 શેનું છે? તો કે કાચનું. જ્યાં માધ્યમને નિરપેક્ષ વક્રીભવનાંક શું કહેશું? ઈટા 2. અને ત્રીજું માધ્યમ ફરીથી શેનું માધ્યમ છે? હવાનું માધ્યમ, જેને આપણે માધ્યમ 3 કહેશું. ત્યાં પણ હવાના માધ્યમમાં ઈટા 3 નિરપેક્ષ વક્રીભવનાંકનું મૂલ્ય કેટલું થશે? 1. સૌ પ્રથમ આપણે જો PQ સપાટી માટેની ચર્ચા કરવાની થાય, PQ સપાટી માટે, યસ, તો PQ સપાટીને આપાત કિરણ કોણ છે? AB અને વક્રીભૂત કોણ કોણ છે? BC. તો સપાટી PQ, સપાટી PQ માટે સ્નેલના નિયમ મુજબ, PQ સપાટી માટે સ્નેલના નિયમ શું થશે? તો આપણે ગઈ વખતે સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ શીખાતા હોય, ઈટા 1 સાઈન થીટા 1 બરાબર ઈટા 2 સાઈન થીટા 2. પણ આ આપણે ક્યારે એપ્લાય કરતા હતા? કે બે માધ્યમ હોય ત્યારે. તો અહીંયા પણ આપણે એ જ ચર્ચા કરવાની છે કે બે માધ્યમ છે. બીજું ઈટા 1 ની વેલ્યુ કેટલી લેવાની છે? 1. તો સ્નેલના નિયમ મુજબ પણ શું થશે? માધ્યમ 1 નો કોણ થીટા 1, માધ્યમ બીજો વક્રીભૂત કોણ છે એ થીટા 2. તો સ્નેલના નિયમ મુજબ શું થશે? તો કે ઈટા 1 sin થીટા 1 is equal to ઈટા 2 sin થીટા 2. પરંતુ ઈટા 1 ની વેલ્યુ કેટલી લેવાની છે? 1. 1 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ તેનો તે જ આવશે. તો અહીંયા જવાબ શું આવશે? sin થીટા 1 is equal to n2 sin થીટા 2, જેને સમીકરણ નંબર શું આપી દેશો? 1. ત્યારબાદ હવે મારે ચર્ચા કરવાની છે RS સપાટી માટે. કોની માટે ચર્ચા કરવાની છે? સપાટી RS માટે. યસ, સપાટી RS માટે. સપાટી RS માટે પણ સ્નેલનો નિયમ વાપરો. એની અંદર
ઈટા 3 બરાબર વેલિડિટી લેવાની છે એક યસ સપાટી RS માટે ખૂણો કયો છે થીટા 3 અને ખૂણો કયો છે થીટા 4 માધ્યમ છે ઈટા 2 અને માધ્યમ છે ઈટા 3 યસ તો એમના માટે સ્નેલનો નિયમ શું થશે તો કે ઈટા 2 sin થીટા 3 ઇઝ ઇક્વલ ટુ ઈટા 3 માધ્યમ 3 માટે sin થીટા 4 ઈટા 3 ની વેલ્યુ કેટલી છે એક બીજી વસ્તુ કે થીટા 3 ઇઝ ઇક્વલ ટુ થીટા 2 શા માટે તો કે એ બંને છે યુગ્મ કોણ છે કેવા છે યુગ્મ કોણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા ઝેડ આકાર બને અને તમે ગણિતમાં શીખતા હશો કે જે ઝેડ આકાર બને એને યુગ્મ કોણ કહેવાય અને યુગ્મ કોણનું મૂલ્ય છે એ હંમેશા સમાન હોય એટલા માટે 3 અને 2 થીટા 3 અને થીટા 2 નું વેલ્યુ કેવી થશે સમાન યસ તો અહીંયા થીટા 2 એમ નામ થીટા 2 sin થીટા 3 ઇઝ ઇક્વલ ટુ થીટા 3 ની વેલ્યુ કેટલી છે 1 એમાં કાઈ ફેર નહીં પડે થીટા 3 અહીંયા છે થીટા 3 ની જગ્યાએ કેટલા લેશું 2 યસ પછી sin થીટા 4 કારણ કે 3 ની વેલ્યુ 1 sin થીટા 4 સમીકરણ નંબર 2 મિત્રો તમે મેથ્સ ની અંદર એક એવું ઇક્વેશન ભણતા કે a બરાબર b અને b બરાબર જો c હોય તો અનુરૂપ a બરાબર કેટલા થાય તો કે c થાય તો જો ને જો અહીંયા પણ એ છે a બરાબર b sin થીટા 1 બરાબર ઈટા 2 sin થીટા 2 અહીંયા શું છે ઈટા 2 sin થીટા 2 એટલે શું છે તો કે b અને b બરાબર શું છે c તો a અને c કેવા થશે ઇઝ ઇક્વલ ટુ યસ સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી શું થશે sin થીટા 1 ઇઝ ઇક્વલ ટુ sin થીટા 4 sin sin ઉડાડી દેજો તો શું થશે થીટા 1 ઇઝ ઇક્વલ ટુ થીટા 4 સમીકરણ નંબર 3 સમીકરણ નંબર 3 જો અને આકૃતિમાં જો આકૃતિમાં શું છે થીટા 1 અને થીટા 4 આની પરથી આપણે કયું તારણ તારવી શકીએ મિત્રો યસ આપાત કિરણ અને નિર્ગમન કિરણ કેવું કિરણ નિર્ગમન આપાત કિરણ અને નિર્ગમન કિરણ છે એ એક જ દિશામાં છે કેવા છે એક જ દિશામાં ગતિ કરે છે પરંતુ અહીંયાથી સીડી જેટલું સ્થાનાંતર કરે છે અને આ જે સીડી જેટલું સ્થાનાંતર કર્યું છે જેને સ્પાર્શિય સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે તો ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં મિત્રો કે કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ એ બી અથવા તો પ્રકાશનું કિરણ એ બી આપાત કિરણ સપાટીએ દોરેલા લંબ સાથે થીટા 1 જેટલો કોણ બનાવે છે જ્યાં બીસી છે એ વક્રીભૂત કિરણ છે જ્યારે આરએસ સપાટી માટે બીસી એ આપાત કિરણ તરીકે વર્તશે અને સીડી છે એ નિર્ગમન કિરણ ત્યારે અહીંયા આપાત કોણ થીટા 3 વક્રીભૂત કોણ થીટા 4 અને અહીંયા નિર્ગમન કોણ થીટા 4 બનાવે છે હવે તો કે સૌથી પહેલા મારે અહીંયાથી નીચેનું કંઈ જોવાનું નથી અહીંયાથી નીચે કંઈ નહીં જોવાનું અહીંયાથી નીચે નહીં જોવો તો અહીંયા હવા ઈટા 1 ઇઝ ઇક્વલ ટુ 2 માધ્યમ 2 એમાં ઈટા 2 ની વેલ્યુ આપણને ખબર નથી બરોબર છે તો એના માટે સ્નેલનો નિયમ વાપરશો તો શું થશે થીટા 1 થીટા 2 માધ્યમ 1 માધ્યમ 2 માધ્યમ 1 માં નિરપેક્ષ વક્રીય ભવનાંક થીટા 1 માધ્યમ 2 માં નિરપેક્ષ વક્રીય ભવનાંક થીટા 2 એના માટે સ્નેલનો નિયમ શું થશે PQ સપાટી માટે સ્નેલનો નિયમ ઈટા 1 sin થીટા 1 ઈટા 2 sin થીટા 2 જ્યાં ઈટા 1 ની વેલ્યુ કેટલી છે 1
એટલે કે sin થીટા 1 બરાબર શું થશે થીટા 2 sin થીટા 2 થશે આ જ રીતે હવે ઉપરની સપાટી છે તેની માટે આપણે વિચારવાનું નથી હવે માત્ર નીચેની સપાટી માટે વિચારવાનું છે કે આપણો આપાત કિરણ કોણ છે તો કે BC છે આપાત કોણ કયો છે થીટા 3 વક્રીભૂત કોણ કોણ છે થીટા 4 માધ્યમ કયું છે તો કે થીટા 2 2 અને માધ્યમ કોણ 3 તો એના માટે સ્નેલનો નિયમ વાપરશું તો શું થશે માધ્યમ 2 ખૂણો 3 માધ્યમ 3 અને ખૂણો 4 એટલે કે થીટા 2 sin થીટા 3 ઇઝ ઇક્વલ ટુ થીટા 3 ઇનટુ sin થીટા 4 જ્યાં થીટા 3 ની વેલ્યુ કેટલી છે 1 અને થીટા 3 અને થીટા 2 યુગ્મ કોણ હોવાથી બંનેના માપ કેવું થાય સમાન એટલે થીટા 2 એમ નામ sin થીટા 3 sin થીટા 3 ની જગ્યાએ આપણે શું લઈએ છીએ થીટા 2 sin થીટા 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 1 1 ને ગમે એની ઘરે ગુણાકાર કરીએ જવાબ જે હશે sin થીટા 4 એટલે શું થશે થીટા 2 sin થીટા 2 ઇઝ ઇક્વલ ટુ sin થીટા 4 પછી મેં વાત કરી એમ કે એક ઇક્વેશન જોયું કે a બરાબર b અને b બરાબર c તો શું થશે a બરાબર c આ સમીકરણ મુજબ જો sin થીટા 1 બરાબર થીટા 2 sin થીટા 2 a બરાબર b થીટા 2 sin થીટા 2 એટલે શું છે b b બરાબર શું મળ્યું sin થીટા 4 c તો a બરાબર શું થશે c તો સમીકરણ નંબર 1 અને 2 પરથી sin થીટા 1 is equal to sin થીટા 4 sin sin ઉડી ગયા શું મળ્યું થીટા 1 is equal to થીટા 4 તો આ થીટા 1 અને થીટા 4 અને આકૃતિ ઉપરથી તારણ નીકળે તો કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ છે એ એકબીજાને સમાંતર દિશામાં જ ગતિ કરે છે પરંતુ અહીંયા સીધી જેટલું સ્થાનાંતર જોવા મળે છે જે આ સીધી જેટલું સ્થાનાંતર જોવા મળે છે જેને પાર્શ્વીય સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ એક વખત બોર્ડની એક્ઝામની અંદર શાયદ માર્ચ 2008 કે 13 માં પૂછાયેલો પ્રશ્ન છે શાયદ માર્ચ 2013 માં પૂછાયેલો ક્વેશ્ચન છે તો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે છેલ્લા ઘણા વર્ષોથી અરીસાનું સૂત્ર પૂછાતું આવે છે તો આ વખતે કાસ્ટનો લંઘન વડે થતું વક્રીભવન પૂછાવાની શક્યતા બહુ ખૂબ જ વધારે છે અતિશય વધારે છે તો જો તમને અમારી આ યાદ રાખવાની સરળ અને ટૂંકી ટેકનિક છે જો પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ન સમજાતો હોય એવો ટોપિક કોમેન્ટ બોક્સમાં લખીને મોકલાવો અને તમારા મિત્ર કે જે 10મું ભણતા હોય અને બોર્ડની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવવા ઈચ્છતા હોય તો એમને શેર કરો થેન્ક યુ